નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. સોશિયલ મીડિયામાં સંજીવ ભટ્ટના એક ટ્વીટની ખૂબ ચર્ચા થઈ રહી છે. સંજીવ ભટ્ટની આ ટ્વીટમાં ચોંકાવનારો દાવો એ છે કે બીએચયુમાં વિદ્યાર્થિનીઓના વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી હતી. ત્યારે શું છે વાયરલ થઈ રહેલી આ તસવીરનું સત્ય જુઓ આ અહેવાલમાં. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર. વાયરલ તસવીર બીએચયુની હોવાનો સંજીવ ભટ્ટનો દાવો. સંજીવ ભટ્ટે ટ્વીટ કરીને આ તસવીર બીએચયુની ગણાવી. વાયરલ તસવીરમાં વિદ્યાર્થીની સાથે અભદ્ર વ્યવહાર. શું છે વાયરલ તસવીરની હકીકત? બીએચયુમાં વિદ્યાર્થિનીઓની છેડતીનો મુદ્દો દેશભરમાં ઉછળ્યો. ઠેર ઠેરથી લોકોએ આ ઘટનાની નિંદા કરી. વિદ્યાર્થિનીઓએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો કર્યા અને ત્યારબાદ રસ્તા પર ગુસ્સો ઉતર્યો. અને જે બાદ એ વાત સામે આવી કે યોગી સરકારમાં કોઈને વિરોધ કરવાનો અધિકાર નથી, કારણ કે બીએચયુની વિદ્યાર્થિનીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યું. આ દ્રશ્યો જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પરંતુ અમુક તત્વો એવા હોય છે કે જે લોકો આવી ઘટનાને વધુ તૂલ આપવાનો પ્રયાસ કરતા હોય છે અને આખરે સોશિયલ મીડિયામાં કડવા વેણ સાંભળવા પડે છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે પણ કંઈક એવો જ પ્રયાસ કર્યો. સંજીવ ભટ્ટે પોતાના ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટમાં એક તસવીર પોસ્ટ કરી અને ટ્વીટમાં લખ્યું, રામ રાજ્ય, જ્યાં છેડતીનો વિરોધ કરનાર મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવી. આખરે હેશટેગમાં બીએચયુનો ઉલ્લેખ કરે છે. સંજીવ ભટ્ટે જે તસવીર પોસ્ટ કરી તેને લઈને ઘણા લોકોના મનમાં સવાલ છે. અને સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જે તસવીર સંજીવ ભટ્ટે પોસ્ટ કરી છે તે વાસ્તવમાં બીએચયુની છે કે નહીં, તેમજ જો કોઈ પોલીસ દ્વારા આવી ગંદી હરકત બીએચયુના વિરોધ પ્રદર્શનમાં થઈ હોય તો તેની નોંધ સમાચાર માધ્યમોમાં જરૂરથી લેવામાં આવી હશે. સંજીવ ભટ્ટનો દાવો હતો કે આ બીએચયુની તસવીર છે, પરંતુ હકીકત કંઈ અલગ જ લાગી રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીરની પડતાલ વીટીવીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી, તેમજ વાયરલ થઈ રહેલી આ તસવીર બીએચયુની છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આખરે અમને એ તસવીર એક હિન્દી ન્યૂઝ વેબસાઇટમાં મળી આવી હતી. તો જરા આપ પણ સંજીવ ભટ્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરની હકીકત જોઈ લો. આ હિન્દી ન્યૂઝ વેબસાઇટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તસવીર બિહારના પટનાની છે અને પટનામાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામનો વિરોધ કર્યો હતો. તો હવે જરા આપને વાયરલ તસવીરની સમગ્ર હકીકત બતાવી દઈએ. અને સંજીવ ભટ્ટ પણ આ અહેવાલ જોઈ રહ્યા હોય તો એકવાર જરા ધ્યાનથી જુએ કે આ તેઓ જે તસવીરની બીએચયુને ગણાવી રહ્યા હતા તેની વાસ્તવિકતા અલગ છે. અને હકીકત એ છે કે આ ઘટના પટનાના બેલી રોડ વિસ્તારની છે, જ્યાં પરીક્ષાના પેપર રીચેકિંગ કરાવવા માટેની માંગ કરવામાં આવી હતી, જે માટે વિદ્યાર્થિનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સુનિલ ચૌધરી નામના પોલીસ કર્મચારીએ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો, જે બાદ આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઘટના જૂન 2017ની છે. સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો અને બિહાર પોલીસ પર ફિટકાર વરસાવવામાં આવી હતી. વાયરલ થઈ રહેલી આ તસવીરની હકીકત જાણ્યા બાદ ટ્વિટર પર લોકોએ સંજીવ ભટ્ટની ક્લાસ લીધી હતી અને એક બાદ એક રીટ્વીટ કરીને લોકોએ સંજીવ ભટ્ટને આડે હાથ લીધા હતા. સંજીવ ભટ્ટે ખૂબ જ સમજી વિચારીને આ ટ્વીટ કર્યું હશે. તેમના મનમાં હશે કે આવી તસવીર પોસ્ટ કર્યા બાદ લોકોનો ગુસ્સો વધશે અને યુપી સરકારની બદનામી થશે, પરંતુ આ તો ખાડો ખોદે તે પડે જેવી વાત થઈ ગઈ. સંજીવ ભટ્ટે બિહારની તસવીરને બીએચયુની ગણાવી અને અહીં જ તેઓ થાપ ખાઈ ગયા. પોલ યોગી સરકારની ખોલવાના ચક્કરમાં હતા, પરંતુ પોતાની જ પોલ ખોલી બેઠા.
કેમ કે બીએચયુ એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી યુપીમાં છે, બિહારમાં નથી. જો કે પોલ ખુલી જતા સંજીવ ભટ્ટે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેઓ એ ભૂલી ગયા કે લોકો પાસે હવે પ્રિન્ટ સ્ક્રીનનો ઓપ્શન છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. તેમજ સંજીવ ભટ્ટ જેવા વ્યક્તિએ જો જાણી જોઈને કોઈ ખોટી તસવીર વાયરલ કરી હશે તો એ ખૂબ જ ગંભીર બાબત ગણાય, અને જો કોઈ પણ તપાસ કર્યા વિના જ બિહારની તસવીરને બીએચયુની ગણાવતા હશે તો એ ખૂબ જ હાસ્યાસ્પદ બાબત ગણાય. માટે જ વીટીવી દ્વારા હંમેશા એવી અપીલ કરવામાં આવતી હોય છે કે કોઈ પણ તસવીર પોસ્ટ કરતા પહેલા જરા પૂરતી તપાસ કરી લેવી જોઈએ, ક્યોંકિ એ પબ્લિક હૈ સબ જાનતી હૈ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.